નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રશ્ય નાયક. સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ દ્વારા વરાછા અને મોટા વરાછા વિસ્તારમાં તેમજ સુરતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓના પુત્ર દહનનો કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેવાને લઈને પ્રજાપતિ સમાજ લાલધૂમ થયો. બાર વિશ્વ રેકોર્ડ બનાવી ડોક્ટર અરુણ લોહાટીએ સુરતનું નામ વિશ્વમાં રોશન કર્યું. વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું. મંગળવારના રોજ વિધાનસભાની સીટો પર પોતાની દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ. અને ઓછી કિંમતમાં સોનું આપવાની લાલચે કતારગામના રત્ન કલાકાર સાથે વિશ્વાસ કેળવી રૂપિયા 28 લાખ પડાવી લેવાયા. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલનો ડીએનએ હાર્દિક પટેલ છે, જેના વિરોધમાં આજે સુરત ભાજપ દ્વારા પાટીદારની વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં શક્તિસિંહના પુત્રનું દહન કરાયું અને જાહેર રોડ પર પણ તેમનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ દ્વારા વરાછા અને મોટા વરાછા વિસ્તારમાં તેમજ સુરતના વિવિધ વિસ્તારોમાં સીતાનગર ચોક, સુદામા ચોક, અશ્વિની કુમાર રોડ, અર્ચના ચોક માં કોંગ્રેસના નેતાના પુત્ર દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શક્તિસિંહના પુત્ર દહન વખતે ભાજપીઓએ કોંગ્રેસ હાય હાયના નારા પણ લગાવ્યા હતા, તો બીજી તરફ પાટીદાર વિસ્તારમાં પુત્ર દહનનો કાર્યક્રમ યોજાયો હોવાથી પાસ દ્વારા ચોખવટ પણ કરાઈ કે આ પુતળા ભાજપ દ્વારા સળગાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે મંગળવારે વિધાનસભાની સીટો પર પોતાની દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ જતા ઉમેદવારો આજે ચૂંટણીના ફોર્મ લઈ ગયા હતા. વિધાનસભાની કુલ બેઠકોમાં આજે કુલ 224 ઉમેદવારો ફોર્મ લઈ ગયા હોવાની વિગતો જિલ્લા કલેક્ટરના સૂત્રો પદેથી સાંપડાઈ છે. વિધાનસભાની ચૂંટણી આગામી તારીખ 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર યોજાવાની છે, ત્યારે આ ચૂંટણીના ભાગ સ્વરૂપે મંગળવારે સુરત શહેર અને જિલ્લાની વિવિધ બેઠકો માટે ફોર્મ વિતરણ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેના ભાગ સ્વરૂપે સુરત અને જિલ્લામાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ આજે જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી પરથી ઉમેદવારીના ફોર્મ લઈ ગયા હતા. આ બેઠકો પરથી 158 વિધાનસભાની ચૂંટણી સિટી કામરેજમાંથી સૌથી વધુ 39 ફોર્મનું વિતરણ થયું છે, જ્યારે સૌથી ઓછું 1 ફોર્મ બારડોલીની બેઠક પરથી ભરાયું છે. આજે કોઈપણ ઉમેદવારે ફોર્મ ભરીને જમા નથી કરાવ્યું, જ્યારે ફોર્મ ભરવાની આખર તારીખ 24 નવેમ્બર છે. મારા નામે જગદીશસિંહ નખાસિંહ સરદાર. જગદીશસિંહ, આપને કોણ સી વિધાનસભા કી સીટ સે ઉમેદવારી પત્ર ભરા હૈ? ઉધના વિધાનસભા. આપકે ચુનાવ લડે કા એજન્ડા ક્યા હૈ ઓર ક્યા રણનીતિ તય કરકે આપને યે ચુનાવ ફોર્મ ભરા હૈ? પહેલે તો મેં મ્યુનિસિપાલિટી ચુનાવ લડા હું, અભી ઉધના વિધાન સે લડને કા હૈ. જો ભી હૈ ગરીબ લોકો કી, કઈક લોકો કી, ગરીબ લોકો કી એસી એસી સમસ્યા હૈ, વો સમસ્યા અપન કો પૂરી કરના હૈ. ગરીબ લોકો કી એક હી સમસ્યા હૈ, ગરીબ લોકો કો પગાર નોકરી બરાબર મિલતી નહીં. અપન કો ઉનકો જબ આતે હૈ તો સબકો નોકરી કા પહેલે તો કામ કરેંગે, ઓર નોકરી કા કામ કરને કે લિયે જો ભી ગરીબ કી સમસ્યા હૈ વો સમસ્યા અપન પૂરી કરને કે લિયે તૈયાર હૈ. કોણ સે પક્ષે આપને કરા? ભારતીય બહુજન કોંગ્રેસ. ભાવ નામ સે હીરાભાઈ મગનભાઈ પટેલ. અગાઉ પણ ઉધના 164 વિધાનસભા 2012 ઇલેક્શન લડ્યો હતો, આ વખતે પણ ઉધના 164 વિધાનસભામાંથી લડી રહ્યો છું. મારું મન વરાછા વિધાનસભામાં પણ લડવાનું છે, બે વિસ્તારમાંથી કદાચ હું ઇલેક્શન લડવા દઈ રહ્યો છું. તો તમને ટિકિટ આપે તો તમારો ચૂંટણીનો એજન્ડા શું રહેશે? મારા માટે ટિકિટની જરૂરિયાત નથી, હું નિર્દલીય લડતો. વિમલબેન, કોણ સી વિધાનસભા કી સીટ સે આપને આજ ઉમેદવારી ફોર્મ ભરા? લિંબાયત વિધાનસભા. ક્યા હૈ આપકી ચુનાવ કે એજન્ડા ક્યા હૈ?
हमारे चुनाव के एजेंडा है महिलाओं पे जो अत्याचार होते हैं, गरीबों के जो प्रॉब्लम्स है वो सोल्व करने के लिए हमने उम्मीदवारी पकड़ी। आगे आपने कौन सी आप नए उम्मीदवार हो या फिर आप पुराने उम्मीदवार? मैं तो 15 साल से यही काम करती हूँ बहुजन पार्टी में, लेकिन क्या है हमारा कोई समस्या सुनता ही नहीं है, इसके लिए हमने भारतीय बहुजन कांग्रेस से फॉर्म भरा है। और मैं यही कहना चाहती हूँ गरीबों की सब ये हल पूरा होना चाहिए, खास करके महिला जो उम्मीदवार है, महिलाओं पर आजकल अत्याचार और शोषण का भोग बनती है, तो इसके बारे में आप क्या कहोगी? मैं कहूँगी कि ये बलात्कार होते हैं, ये महिलाओं के ऊपर अत्याचार होते हैं, इसके लिए मोदी जी बोलते हैं मैं ऐसा करूँगा वैसा करूँगा, कोई सुनवाई होती नहीं है और महिलाओं के बहुत मतलब अन्याय बढ़ गए। अगर आपको मौका मिला तो आप क्या करोगी महिलाओं के लिए? इसके लिए मैं कुछ रोक करूँगी, इसके लिए कुछ सुधार करूँगी। કતારગામના રત્નકલાકારને ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી ભરોસો કેળવી 28 લાખ પડાવી લેવાયા હતા। રાજ્ય પ્રકલ્પે હિંમતભાઈ, રાજ્યભાઈ તમે શું ફરિયાદ નોંધાવી છે, કઈ જગ્યાએ નોંધાવી? કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે। શાની ફરિયાદ નોંધાવી? ગોલ્ડ બાબતે ચીટિંગ થયેલું છે બાબતે। કેટલા રૂપિયાનું ચીટિંગ થયું છે, કોણે કર્યું છે, કેવી રીતે કર્યું? 38 લાખ રૂપિયાનું ટોટલ ચીટિંગ થયેલું છે મારે અને મારા સાધુભાઈ હાર્દિક લક્કર છે એની હારે, અને એ લોકોએ આરોપી છે એહસાન રશીદખાન પઠાણ અને એક શૈલેષ જીવરાજભાઈ કેવળિયા છે ને એના ફાધર છે ને એના કાકા છે, એ લોકોએ સાથે મળીને પાવડર પારો ને લિક્વિડ એ રીતનું આવે છે, એ રીતના સોનું બને છે, એ રીતના વિશ્વાસમાં લઈને રૂપિયા લઈ લીધેલા છે, કંઈ સોનું બન્યું નથી ને એ લોકોએ ચીટિંગ કરીને રૂપિયા આપવાની ના પાડેલી છે, એ બાબતે ચીટિંગ થયેલું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજને પછુણ ગણાવતા પ્રજાપતિ સમાજના પડેલા ઘેરા પ્રત્યાઘાતને પગલે ગત રાત્રિએ પ્રજાપતિ સમાજના યુવાનો મોટી સંખ્યામાં રેલી યોજી મુખ્યમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા। પ્રજાપતિ સમાજને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે હેતુસર ઉત્તર ગુજરાતનું એક પ્રજાપતિ આગેવાનોનું મંડળ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું। આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાપતિ સમાજને વસ્તીની દ્રષ્ટિએ પરચુરણ હોવાનું જણાવતા પ્રજાપતિ સમાજમાં રોષ ફેલાયો હતો। આ મામલે ગત રાત્રિએ પ્રજાપતિ સમાજના યુવાનોએ વેડ રોડ સ્થિત શિવ છાયા સોસાયટીથી પ્રજાપતિ આક્રોશ મશાલ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં 2000 જેટલા યુવાનો જોડાયા હતા। આ રેલીમાં વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી શિવ છાયા સોસાયટીથી નીકળી રમણનગર થઈ ભક્તિનગર સુધી પહોંચતા પોલીસે અટકાવી હતી, જેમાં 2-3 યુવકો વિરોધ અટકાવતી પગલાં લેવાયા બાદ તેમને છોડી દેવાયા હતા। જો કે આ રેલીમાં સમાજના કોઈ મોટા આગેવાનો જોડાયા ન હતા। સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ એક કાર્યક્રમો પણ તેઓ યોજી શકે છે। યુવાનીના માંગણી અનુસાર મુખ્યમંત્રીએ આપેલા નિવેદન બદલ માફી માંગે। કેમેરામેન તુષાર શાહ સાથે મહેશ કાતરિયા, ચેનલ આઈ વિટનેસ, સુરત। પાલનપુર પાટિયા ખાતે આવેલી મિકેનિકલ ટૂલ્સની ઓફિસમાં રાત્રિના દરમિયાન કોઈ ચોરે 45,000 ની ચોરી કરી નાસી છૂટ્યો હતો। અડાજણ કેનાલ રોડ સ્થિત નક્ષત્ર સ્લીટર ખાતે રહેતા વિરાજભાઈ નરેન્દ્રભાઈ શાસ્ત્રી પાલનપુર પાટિયા ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના ઘર નંબર 922-97 3 સ્ટુડિયમ નામની મિકેનિકલ ટૂલ્સનો વેપાર કરે છે। નિત્યક્રમ મુજબ પોતાની ઓફિસ બંધ કરી ઘરે પરત ફર્યા હોય, જેનો લાભ ઉઠાવી કોઈ ચોરે દુકાનના બાથરૂમમાં લાગેલા સિમેન્ટની બારીને કોઈ સાધન વડે તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો। 45,000 ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે મામલે બીજા દિવસે પરત ફરેલા દુકાનદારને ચોરીની જાણ થતા તપાસના અંતે રાંદેર પોલીસ મથકને ચોરી ફરિયાદ નોંધાવી હતી। કેમેરામેન તુષાર શાહ સાથે મહેશ કાતરિયા, ચેનલ આઈ વિટનેસ, સુરત। ડીસીબીએ કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન શરૂ કરી એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવી પેમેન્ટ કરનાર કાપડ વેપારીને ઝડપી પાડી સલાવતપુરા પોલીસને સોંપ્યો હતો। ડીસીબી પોલીસને મળેલી બાતમી મુજબ પોલીસ રિંગ રોડ સ્થિત કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં કૃષ્ણ ફેશનના નામે વેપાર કરનાર જયદીપ મનુભાઈ ભલાણાએ જુદા જુદા એમ્બ્રોઇડરી કારખાનેદાર કુલ 6.79 કરોડનું જોબ વર્ક કરાવ્યા બાદ તમામને ખોટા વાયદાઓ આપી બાદ દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે કારખાનેદારે સલાવતપુરા પોલીસ મથકે જયદીપ ભલાણાએ વિરુદ્ધ ઠગાઈ મામલે ફરિયાદ નોંધાવી હતી।
આ અંતર્ગત મળેલી બાતમીના આધારે ડીસીપી પોલીસે જયદીપ મનુભાઈ ભલાણાને ઝડપી પાડી કબજો સલામત પોલીસ સોંપ્યો હતો. કેમેરામેન તુષાર શાહ સાથે મહેશ કટારીયા, ચેનલ આઈ વિટનેસ, સુરત. બાર વિશ્વ રેકોર્ડ બનાવી ચૂકેલા એડવોકેટ અરુણ લોહાટીએ એલ ડેડ ઓન પામ લીફ ઉપર થીસીસ લખીને ડોક્ટરેટની પદવી મેળવી હતી. ત્રણ વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા એચિવર બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, એશિયા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ યુનિયન, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, આના નામ બનાવી ચૂકેલા એડવોકેટ અરુણ લોહાટીએ સેલ ડીડ ઓન પામ લીફ પર થીસીસ લખી વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી યુકે તરફથી ડોક્ટર એક્ટની પદવી પ્રાપ્ત કરી છે. જે મામલે ડોક્ટર લોહાટીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમના જણાવ્યા મુજબ તેમણે પામના લાકડા ઉપર થીસીસ લખતા તેમણે 18 મહિનાનો સમય લાગ્યો હતો અને તે લાકડા તેઓએ ઓરિસ્સાથી મંગાવ્યા હતા. તેમના મતે લાકડા ઉપર લખાણ કરવાની આ પદ્ધતિથી દેશના લોકોને રોજગારી મળી રહે છે. 14મી નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલ ભારતના મહાનગરો સહિત નાના શહેરોમાં બાળ મજૂરીની સમસ્યા ખૂબ નાજુક વિષય બન્યો છે. આમ જોવા જઈએ તો ભારતમાં બાળ મજૂરીના કાયદાઓને લઈને ગંભીરતાથી નથી લેવાતા, જેને કારણે બાળ મજૂરોને અટકાવી શકાતા નથી. સુરત શહેરમાં વિવિધ સંસ્થાઓએ આજરોજ બાળ દિવસ ઉજવ્યો હતો. શહેરમાં વર્ષન દહાડે માનવ અધિકાર પંચ અને બાળકો પર થતા અત્યાચાર શોષણને રોકવા માટે ઘડવામાં આવેલું સેલ વર્ષન દહાડે છાપેમારી આકાળીયા માહિતી તો એકત્રિત કરતા છે, પરંતુ મોટે ભાગે શહેરના કેટલાય વિસ્તારોમાં આવી કાળી બાળ મજૂરી કરનાર બાળકોને રોકી શકાતા નથી. પરિણામે બાળ મજૂરીની સમસ્યા સુરત શહેરમાં પણ વકરતી જોવા મળી રહી છે. બાળ મજૂરોનો દર વધતો જોવાનું પણ પ્રતીત થઈ રહ્યું છે. સામાન્ય રીતે ચાની કેટલી પર કામ કરતા છોટું અને કામ કરતું કોઈ અટકાવી શકતું નથી અને તેનો માલિક પણ ખુલ્લેઆમ શોષણ કરવા હોવાના દાખલા પણ આપની નજર સમક્ષ જ છે. એક સર્વે પ્રમાણે સુરત શહેરમાં રોજગારની શોધ માટે પ્રતિદિન 5 બાળકો સુરત શહેરમાં આવે છે કાં તો તેમને લાવવામાં આવે છે. મહાનગરની મુંબઈની સમક્ષ ગણાતા સુરત શહેર કાપડ હીરાનગરી તરીકે વિશ્વસિદ્ધ તો છે જ, સાથે જ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીઝ કુલી ફાળી પણ રહી છે. સુરત શહેરમાં કેટલાય એકમો પર ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટમાં રોજી રોટી માટે નાની ઉંમરથી મજૂરી કામે લાગી જતા હોય ત્યારે તેમના માતા પિતા પણ ગરીબીને કારણે તેમને ભણતર આપવાની જગ્યાએ કામ પર મોકલી આપતા હોય છે, તો બીજી તરફ આવા બાળકો પણ કામ કરતા ટેવાઈ જતા હોય છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ભાજપ દ્વારા વરાછા અને મોટા વરાછા વિસ્તારમાં તેમજ સુરતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓના પુત્ર દહનનો કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેવાને લઈને પ્રજાપતિ સમાજ લાલધૂમ થયો. બાર વિશ્વ રેકોર્ડ બનાવી ડોક્ટર અરુણ લોહાટીએ સુરતનું નામ વિશ્વમાં રોશન કર્યું. વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું. મંગળવારના રોજ વિધાનસભાની સીટો પર પોતાની દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ. અને ઓછી કિંમતમાં સોનું આપવાની લાલચે કતારગામના રત્ન કલાકાર સાથે વિશ્વાસ કેળવી રૂપિયા 28 લાખ પડાવી લેવાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, eyewitness, eyewitness.
હાજરી 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 હાજ